ઇન્ડિયાની અંદર ડોક્ટર બનવું એ આખો એક અલગ એક્સપિરિયન્સ છે અને વિદેશમાં ડોક્ટર બનવું એ આખો એક અલગ એક્સપિરિયન્સ છે. ત્યાં તમે ઇઝીલી ડોક્ટરની સાથે ડિરેક્ટ કમ્યુનિકેશન કરવા માટે અલાઉડ નથી હોતું. અહીંયા તો ડોક્ટર એ પેશન્ટના ભાઈબંધ બની જાય છે, ક્યાં દીકરો બની જાય છે, ક્યાં ફાધર બની જાય છે, ક્યાં બ્રધર બની જાય છે. અને એ રીતના છાસ વારે ડોક્ટરને સીધો આમ ફોન કરી દેવામાં આવે છે વિધાઉટ ઇવન ગિવિંગ અ થોટ કે ડોક્ટર કઈ સિચ્યુએશનમાં હશે અથવા તો એ કોઈ પેશન્ટ સાથે. સર, તમે એવું ક્યારે તમારા દિમાગમાં આવ્યું કે હું મારા બાળકોને આ ફિલ્ડમાં નહીં નાખું અથવા ઇન્ડિયામાં ડોક્ટર નહીં બનાવું? એટલે મારો પર્સનલ તો એવું છે કે ઇટ્સ એમની પોતાની જે ઈચ્છા હોય સૌથી પહેલી વસ્તુ, કારણ કે કોઈ ફોર્સ નહીં, કશું નહીં. એમને જે અત્યારે કિડ્સ નાના છે, મારા 11 યર્સ ગર્લ છે અને 5 યર્સ બોય છે, ઓકે, ગમમાં છે બંને, એટલે હજુ તો નાના છે પણ સ્ટીલ એવું છે કે અત્યારથી કશું વિચાર્યું નથી અને ફોર્સ તો સેચ પણ નથી કે ડોક્ટર બનવું. બરાબર છે, એમને જે ઈચ્છા હોય ધીરે ધીરે ખ્યાલ આવી જશે 10-12 સુધી શું બનવું. પણ થોડું એવું છે કે ભાઈ ડોક્ટર સાઈડ અમને કેવું છે કે ઇન્ડિયામાં થોડું ફિલ્ડ થોડું અઘરું છે હવે, કારણ કે જે રીતે કોર્પોરેટ્સ આવે છે, બીજું જે રીતે અત્યારે થાય છે એમાં ડોક્ટર્સનું થોડું ડાઉન થાય છે, પ્લસ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ થાય છે. તમારે નાની હોસ્પિટલ બનાવી હોય તો પણ સાથે ઇન્વેસ્ટમેન્ટ છે, સ્ટાફ મેનેજમેન્ટ છે, આ બધું બહુ જ અઘરું છે, પહેલા જેટલું ઈઝી નથી. જસ્ટ ખાલી MBBS કરવું હોય તો કેટલામ પડે છે? એ તો ડિપેન્ડ્સ તમારું ફ્રી સીટ્સ જે છે ગવર્નમેન્ટ, જેમ કે સિવિલ છે કે જે BS છે કે આ બધી, હા, યર ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી એટલે કે બહુ જ નોમિનલ હોય છે. હવે બધું કેવું આવે છે કે પેમેન્ટ શીટ ચાલુ થઈ છે કે જો તમારા માર્ક્સ એનાથી પેલા કટ ડાઉન ઓછા હોય તો તમને પેમેન્ટ શીટમાં મળે. પછી નવું પણ આવ્યું છે કે પેલી જે રશિયન MDs જે કે એમાં પણ મળે. લેટ્સ ડિપેન્ડ, જો તમારા સ્કોર સારા હોય બધા જ તો ઇટ્સ અ ફ્રી સીટ, એટલે એવું નથી મોંઘું. અમે લોકો જે સ્ટડી કરીને ભણ્યા છે ઓલમોસ્ટ નથિંગ, કે 2-1.5 વર્ષનું જે ફી હોય એમાં 2,000 વર્ષની, એટલે 5.5 વર્ષનું MBBS હોય જસ્ટ લાઈક 7-8,000. That is in 2000, sir. તમારો સ્કોર સારો હોય, માર્ક્સ સારા હોય, જે 80-70-80% જે મળતી હોય છે. બીજી 20-30% આ લોકો પેમેન્ટ શીટ કરી છે, એમાં કેવું કે તમારા માર્ક્સ એનાથી થોડા ઓછા જતા હોય, તમારો મેરિટ પછી એ લોકોને, પણ એમાં ટુ મચ હાઈ, 35 લેખ પર સેમેસ્ટર, 55 લાખ પર સેમેસ્ટર. મતલબ તો એક વસ્તુ હું જયારે ડોક્ટર ના બેકગ્રાઉન્ડ માં ચેક કરવા જાઉં તો એ હોય છે કે શું ડોક્ટર ગવર્મેન્ટ કોલેજ માંથી ભણ્યા છે કે નહીં. ઇફ જો એ ગવર્મેન્ટ કોલેજમાંથી ભણ્યા, એટલે BS હોય કે પછી સિવિલ હોય, તો જ હું એ ડોક્ટરને પ્રેફર કરીશ. અધરવાઇઝ આઈ ડોન્ટ ગો ટુ વિઝિટ ધેટ ડોક્ટર એટ ઓલ. કે આ કેવું છે કે જે મેં કીધું એના એક્ઝેક્ટ ફીસ ખ્યાલ નથી, પણ અરાઉન્ડ 35 લેખ પર સેમેસ્ટર હોય, એટલે રીચ પીપલ જ હોય. બરાબર છે, એમનું જે કહું છું કે બેકગ્રાઉન્ડ બધું રીચ જ હોય, એટલે જે પેશન્ટ જે આપણે સમજી શકીએ, જે કારણ કે અમે લોકો જે આપણા મિડલ ક્લાસમાંથી આવેલા હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય બધાની. પેલા લોકો તો ઓલમોસ્ટ બધા ક્રોર્સપતિ હોય, એટલે એ લોકોનું એટેચમેન્ટ પેશન્ટ જોડે થોડું એટલું ના હોય, આઈ થિંક. ના, એટલે મની માઇન્ડેડ થોડું હોય બની શકે એવું લાગે છે. ના, મારો તો પ્રશ્ન એવો હોય છે કે મતલબ મેડિકલ કોલેજમાંથી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી ભણ્યા છે, મતલબ મેરિટ સારું હશે, ઇન્ટેલિજન્ટ હશે, ટકા સારા આવ્યા હશે, એટલે ત્યાં એડમિશન મળ્યું હતું, એટલે જસ્ટ એમને ડોક્ટર બની ગયેલા નથી, હોશિયાર છે, મતલબ અહીંયા જવાય.